બાબા રામદેવ ફરી વિવાદમાં આવ્યા છે પતંજલિના દંત મંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેચવામાં આવે છે જોકે એ નોનવેજ હોવાનું જાણ થતા એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે દિલ્હી હાઈકોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ દિવ્ય ફાર્મસી બાબા રામદેવ અને દાખલ કરી છે તેમણે કહ્યું છે કે દિવ્ય દંતવંજનના પેકેટ પર ગ્રીન ડોટ દેખાડવામાં આવી રહ્યું છે ગ્રીન ડોટ નો મતલબ વેજીટેરિયન થાય છે પરંતુ આ દંતવંજનમાં માછલીના અંશો મળી આવ્યા છે આ અવશેષ નોનવેજ કેટેગરીમાં આવે છે

ખરા અર્થમાં જે એની જે ગુણવત્તા હોય છે ગુણવત્તાના વિરોધમાં મળી છે પરંતુ હવે તો મંજન કે રોજ સવારે અને હવે પછી એમને એવી ખબર પડે આ જ્યારે ફરિયાદ થઈ કોર્ટમાં નોંધાવી કે આમાં જે છે સમુદ્રી ફીણ એટલે કે એમાં માછલીના મોટા ભાગના અવશેષો હોય છે એ હોય છે અને એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે એ હોય છે પરંતુ આ જ્યારે કોર્ટની અંદર મેટર ગઈ છે ત્યારે કોર્ટે પણ ફટકાર લગાવી છે અને ફટકાર આખરે શું છે શું વિગતો સામે આવી છે તે જાણવા વિજય દેસાઈ આપણી સાચે વિજય અનેક વખત બાબા છે એ વિવાદોમાં ફરીથી એક વખત દત્ત વંચનને લઈને વિવાદ બિલકુલ શાકાહારના નામે માંસાહાર પીરસી રહ્યા છે આ વેપારી બાબા રામદેવ કારણ કે આ પ્રકારની દિલ્હી હાઈકોર્ટની અંદર ફરિયાદ થઈ છે અને દિલ્હી હાઈકોર્ટે નોટિસ ફટકારીને અઠ્ઠાવીસ નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર પતંજલિની જે જે દિવ્ય દિવ્ય ફાર્મસી આ દંત બનાવે છે તેની પાસેથી જવાબ માંગ્યો છે આની અંદર ઉમંગ એ વાત સ્પષ્ટ છે કારણ કે યતીન શર્માના નામના જે વકીલે જે દાવો કર્યો છે કારણ કે આની જે પ્રોડક્ટ છે એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ વાપરવામાં આવે છે તેની અંદર સ્પષ્ટપણે લખેલું છે જે સમુદ્ર ફેન આ સમુદ્ર ફેન ચાર પોઈન્ટ ચાલીસ ગ્રામ જેટલું જે વાપરવામાં આવે છે સો ગ્રામની બોટલની અંદર દિવ્ય દંત મંજરમાં એનો મતલબ એવો થાય છે કે એ માછલીના જે મૃત્યુ પામેલી માછલી હોય છે એના જે અવશેષો હોય છે જે દરિયાની સપાટી પર તરતા હોય છે જેની અંદર એંશી ટકાથી વધુ કેલ્શિયમ કાર્બોનેટને આ પ્રકારના જે પોષક તત્વોથી ભરપૂર હોય છે આ પ્રકારના ફીણનો એની અંદર વપરાશ કરવામાં આવે છે જોકે પતંજલિ પોતાની વેબસાઇટ પર એ પ્રકારનો દાવો કરે છે કે આ તો દાંતના જે પેઢા કહેવાય એ મજબૂત કરે છે આ પ્રકારના પરંતુ હકીકતમાં જે બોટલ છે તેની પરનું લેબલ છે એ ગ્રીન ડોટ વાપરે છે ગ્રીન ડોટ નો મતલબ એ જે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત એવો થાય છે કે આ વેજીટેરિયન છે પરંતુ આની અંદર જે માછલીના આંછો આવે છે એ નોનવેજની કેટેગરીમાં આવે છે એને કારણે આજે બે કેટેગરીના વિવાદ વચ્ચે આ યતીન શર્મા નામના વકીલે દાવો કર્યો છે કે હું એક ધાર્મિક વ્યક્તિ છું મારો પરિવાર ધાર્મિક લાગણીઓથી સંકળાયેલો છે આ બાબાએ છેતરપિંડી કરીને વેજીટેરિયનના નામે નોન વેજ અમને પધરાવ્યા છે અને અમારી ધાર્મિક લાગણી દુપાવી છે એટલે બાબા સામે કાર્યવાહી કરવામાં આવે તેમને દંડ કરવામાં આવે એ ઉપરાંત અગાઉ પણ આપણે જોયું છે કે બાબા રામદેવની અનેક પ્રોડક્ટો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો કે કેસ તો એવો પણ હતો બાબા રામદેવ ને સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગવી પડી દેશની જનતા સમક્ષ માફી માંગવી પડી પોતાની પ્રોડક્ટ અને ભ્રામક દાવાઓને લઈને માફી માંગવી પડી આટલી આટલી માફીઓ છતાંય આ વેપારી બાબાનો પીછો એને જે સર્જેલા વેપારની અંદર સર્જેલી જે ખામીઓ છે લોકોની સાથે જે આરોગ્ય સાથે ચેડા કરવાથી લઈને તમામ બાબતો એ પીછો મૂકવાની નથી કારણ કે બાબાએ માત્ર વેપાર કર્યો છે અને આ નવો વિવાદ છે એની અંદર હવે અઠ્યાવીસ નવેમ્બર ની રોજ સુનાવણી છે દિલ્હી હાઈકોર્ટમાં થશે અને ત્યારબાદ જોવાનું રહેશે કે આખરે વેપારી બાબા કયા પ્રકારનો જવાબ આપે છે ને કોર્ટ કયા પ્રકારના નિર્ણય કરે છે એટલે બાબાનો નિર્ણય તો ઠીક છે પરંતુ ધાર્મિક લાગણીને ચોક્કસથી લાખો લોકોને ઠેસ પહોંચી છે આ વેપારી બાબાએ જે ગોરખ ધંધા ચાલુ કર્યા છે આપવાનું છે નોનવેજ અને ટીકડી મારે છે લીલી એટલે કે ગ્રીનની એટલે બાબાના ગોરખ ધંધા એક પછી એક બાર આવી રહ્યા છે રામદેવ બાબા દિવ્ય દત્ત મંચન ફરીથી દર્શકોને કહી કે જો તમારે ધર્મ સાથે સંકળાયેલા હોય ધર્મ ભાવનાથી જોડાયેલા હોય તો દિવ્ય મંચનની અંદર જે કેસ થયો છે કેસની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આમાં સમુદ્રના ફેન એટલે કે જે મરીલી માછલીઓના અવશેષો તરતા તરતા જે દરિયા ઉપર આવે છે એ બાબા દિવ્ય મંચનમાં વાપરે છે એટલે ચેતી જજો અને ક્યાંક ને ક્યાંક જે લીલી ટીકડી જોઈને તમે જે વસ્તુઓ ખરીદો છો કે ગ્રીન